આપણી સંસ્કૃતિના પ્રતિક અને પર્યાયમાં પ્રિય પૂજ્ય બાપુ તેમજ આપ સૌ મારા સાજણ, બાપુ મારું વતન ઉત્તર ગુજરાત અને ભાગેશભાઈને ખ્યાલ છે કે હું મનોરંજન કરાવનારી લોકજાતિમાંથી આવું છું, એટલે મારી જે કવિતા થઈ છે આવી છે એ બોલીમાં આવી છે. પ્રયત્ન કરું છું આપની અનુમતિ સાથે કે ભેંતની તેડ તો ગારાથી હોંધીએ, આ મોજીને ચમ કરી હોંધવી. ભેંતની તેડ તો ગારાથી હોંધીએ, મોજીને ચમ કરી હોંધવી. ઊંઘનારું લોંબુ ને પછડી ટૂંકી, આમ તૂટીએ તે રાત ચમ કાઢવી. ભેંતની તેડ તો ગારાથી હોંધીએ, મોજીને ચમ કરી હોંધવી. ઊંઘનારું લોંબુ ને પછડી ટૂંકી, આમ તૂટીએ તે રાત ચમ કાઢવી. ને તોય મને એમ કોક ઉપા કરીએ, જો થોડા ઘણા ફેર કોઈ થાય. પ્રયત્ન કરી જોઈએ. તોય મને એમ કોક ઉપા કરીએ, જો થોડા ઘણા ફેર કોઈ થાય. પણ એટલામાં તેડ તો બાકોરું થઈ જઈ, મુહું નાખું તો એ પુરાય. તોય મને એમ કોક ઉપા કરીએ, જો થોડા ઘણા ફેર કોઈ થાય. પણ એટલામાં તેડ તો બાકોરું થઈ જઈ, મુહું નાખું તો એ પુરાય. ને દનિયાના કીધ તારો રાશો ભરું હો, દુનિયાના કહેવાથી તારો વિશ્વાસ રાખ્યો. દનિયાના કીધ તારો રાશો ભરું હો, હવે તને જ લાજ જોઈ આવવી. ને હવના તો લેખ તમે લખો લલાટે, પણ મારા લશા તમે ઓશે. હવના તો લેખ તમે લખો લલાટે, પણ મારા લશા તમે ઓશે. ને કાપાય પાસા એવા પાડ્યા, કે મારો ચોમાહો રહે બાર માસે. હવના તો લેખ તમે લખો લલાટે, પણ મારા લશા તમે ઓશે. ને કાપાય પાસા એવા પાડ્યા, કે મારો ચોમાહો રહે બાર માસે. ને ઓશોના પોણી તો પાતાળે ઠેલ્યો, ઓશોનો પોણી તો પાતાળે ઠેલ્યો, એ આવ એવી રાસ ચોથી લાવવી. ને હારી થાચીને મિત્રો મનને મનાવ્યું, વંચિતભાઈ હારી થાચીને મિત્રો મનને મનાવ્યું, કે આપણે જ આપણો ફોડવો. હારી થાચીને મિત્રો મનને મનાવ્યું, કે આપણે જ આપણો ફોડવો. પણ આ બધું ગણન તો ઘડી બે ઘડી, પછી મન હાથે માથો રોજ ફોડવો. આ બધું ગણન તો ઘડી બે ઘડી, પછી મન હાથે માથો રોજ ફોડવો. એ કાઠોથી પીડ્યા મી ભોમો ભંડારી, કાઠોથી પીડ્યા મી ભોમો ભંડારી, તોય દેખાય તો ચમની હંતાડવી. કે ભેંતની તેડ તો ગારાથી હોંધીએ, આ મોજને ચમ કરી હોંધવી. ઊંઘનારું લોંબુ ને પછડી ટૂંકી, આમ તૂટીએ તે રાત ચમ કાઢવી. અત્યારે અમારા તળ ગુજરાતના, ઉત્તર ગુજરાતના બે મહાન સર્જકો આદરણીય રઘુરભાઈ અને બાગેશભાઈ બંને છે, નરસમ્રાટ ઉપેન્દ્રભાઈ પણ છે. તો બાપુ ત્યાં જે બોલી બોલાય છે મારા વતનમાં, તો અવગુણ પહેલો મેરેજ જોયો, તો કુણ જોણ ચોથી આ બાવળ ઉજો, મને ફાડીને નીકળ્યો છે બહાર. કુણ જોણ ચોથી આ બાવળ ઉજો, મને ફાડીને નીકળ્યો છે બહાર. એની મેતે ઉજો કે પડ્યું હશે બી, મને આવવાને દીધો અણહાર. એની મેતે ઉજો કે પડ્યું હશે બી, મને આવવાના દીધો અણહાર. કે કુણ જોણ ચોથી આ બાવળ ઉજો, મને ફાડીને નીકળ્યો છે બહાર. ને મને હતો એમ જમન સાહેબ, મને હતો એમ હું આખો છું ફૂલ. સરંગ સુંદર. મને હતો એમ હું આખો છું ફૂલ, મારી ચારેકોર સુગંધ સુગંધ. પણ એક નેની ડાળખીએ નીકળીને બહાર, ખોલી નાશો કમળ હતો બંધ. મને હતું એમ હું આખો છું ફૂલ, મારી ચારેકોર સુગંધ સુગંધ. પણ એક નેની ડાળખીએ નીકળીને બહાર, ખોલી નાશો કમળ હતો બંધ. ત્યારેથી ગોથું મી એને ખવડાયું કે એણે. ત્યાર કૃષ્ણ ત્યારેથી ગોથું મેં એને ખવડાયું કે એણે.
ना पौमी हो के पार अनु बापू आ कोटा डालखो ने जोखरो नकलवा थी नफो मु खूब रे कमाणो हरिचंद्र भाई आ कोटा डालखो ने जोखरो नकलवा थी नफो मु खूब रे कमाणो दुनिया जाणियो आ मणस जुदो ए जेवो से एवो देखाणो આ કોટા ડાળખો ને જોખરો નીકળવાથી રઘુરભાઈ નફો હું ખૂબ રે કમાણો દુનિયાએ જાણ્યું આ માણસ જુદો એ જેવો છે એવો દેખાણો ને આટલું રડેલું ના ઓછું કહેવાય આટલું રડેલું ના ઓછું કહેવાય આ તો અઢળ થઈ ગયો છે વેપાર કે કુણ ચોથી આ બાવળ ઉજો ને હરતો ફરતો મેં માણસ જોયો એમાં કોકનો જ દેખાણો પણ અવગુણ બહુ ઓછા દેખાયા હરતો ફરતો મેં માણસ જોયો એમાં કોકનો દેખાણો પણ હારો આ મોય મોય ફાલ ઈનાથી હારો આ મોય મોય ફાલ ઈનાથી સ અધકેરો ઈમનો ગણ્યન ને બાગેશભાઈ પહેલા થયું તું બહુ દખ વહ વહો અવગુણ જોયો ત્યારે પહેલા થયું તું બહુ દખ વહ વહો પણ હવે નથી રહ્યો લગાર કોણ જાણો ચોથી આ બાવળ ઉજો મને ફાડીને નીકળો છે બહાર એને મેતે ઉજો કે પડી હોશા બી મને આવવાના દીધો અણહાર બાપુની ગમતી એક રચના આ રચના પરમાદરણીય સીતાંશુભાઈએ એક કાર્યક્રમમાં આખી વાંચેલી એક જોડ લુગડું ક્યાં લગી રહે એક જોડ લુગડું ક્યાં લગી રહે એ ધીરે ધીરે જળે જતું જાય છે એક જોડ ધુગડું ક્યાં લગી રહે એ ધીરે ધીરે જળે જતું જાય છે ને થીગડું મારવા વણનારો શોધું પણ એમ ત્યાં થોડું પહોંચાય છે એક જોડ ધુગડું ક્યાં લગી રહે એ ધીરે ધીરે જળે જતું જાય છે થીગડું મારવા વણનારો શોધું પણ એમ ત્યાં થોડું પહોંચાય છે ને કેવળ એક ફેરા વણેલું પળમાં પાંચ હાથ ઊંચું થઈ જાય કેવળ એક ફેરા વણેલું પળમાં પાંચ હાથ ઊંચું થઈ જાય ને વણનારો દરજીનું કામ પણ જાણે આ જોઈ અચરજ બહુ થાય વણનારો દરજીનું કામ પણ જાણે આ જોઈ અચરજ બહુ થાય ને કોક પહેરી ઓઢીને હરફર કરાવે બાપુ કોક પહેરી ઓઢી ને હરફર કરાવે ને સુખી દુઃખી બીજું કોક થાય છે આ એક જોડ લગડું ક્યાં લગી રહે એ ધીરે ધીરે જળ જતું જાય છે થીગડું મારવા વણનારો શોધું પણ એમ ત્યાં થોડું પહોંચાય છે ને જૂનુંથી ફાટે તો સમજી શકાય જૂનુંથી ફાટે તો સમજી શકાય આ તો અધ વચ્ચે ઉડા લીરે લીરા જૂનુંથી ફાટે તો સમજી શકાય આ તો અધ વચ્ચે ઉડા લીરે લીરા તો ખૂબ ખૂબ આગેથી આવે છે કોક માંડીને ડગલા અધીરા ને હાંધ્યા પછી તો રંગ બદલાઈ ગયો એ ઓચિંતો ભગવો દેખાય છે આ એક જોડ લગડું ક્યાં લગી રહે એ ધીરે ધીરે જળે જતું જાય છે ને થીગડું મારવા વણનારું શોધું પણ એમ ત્યાં થોડું પહોંચાય છે બાપુ બોલીમાં કહું બીજી કવિતા બોલીમાં કવિતા બીજે કહું હા હવે રિશેન્દ્રભાઈ અમારે ત્યાં બબારું જયારે આવે ત્યારે લાજ રાખે આટલી પછી સાસુમાના માથામાં તેલ સિંચે તો ત્યાં સાસુ એવું કહે છે કે બેટા વહુ માથું જ્યારે તમે ખુલ્લું કરો દેખાશે બરાબર તેલ નાખતા ફાવશે તો વહુ કહે છે ઘૂમટો તોણેલો રહેવા દો ભાઈ નર્યું જગ જોયું નહીં જાય ઘૂમટો તોણેલો રહેવા દો ભાઈ નર્યું જગ જોયું નહીં જાય આજ સુધી હોંભળતી આવીતી એ હાચું હાચ નહીં રે જીરવાય આ ઘૂમટો તણેલો રહેવા દો ભાઈ નર્યું જગ જોયું નહીં જાય આજ સુધી હોંભળતી આવીતી એ હાચું હાચ નહીં રે જીરવાય ને ભૂમકામાં આવીતી તે દીથી આજ સુધી ભ્રમમાં જીવતી આવી બાગેશભાઈ ભૂમકામાં આવીતી તે દીથી આજ સુધી ભ્રમમાં જીવતી આવી આપણા હાચ બે હોય એમ બના આપણો હાચ બે હોય એમ બન પણ જગજુઠ્ઠું એ હાચું છે ભાઈ
મારો જે આદમી એ બેટડો તમારો, મારો જે આદમી એ બેટડો તમારો, આ હાથ ચીયું કહેવાય કે ઘૂમટો તણેલો રહેવા દો ભાઈ, નરું જગ જોયું નહીં જાય. ને નેના મૂઢ મોટી વાતો કરશ ભલો થઈ એમ ના કહેતો આજકાલની, નેના મૂઢ મોટી વાતો કરશ ભલો થઈ એમ ના કહેતો જલન સાહેબ. આજ આપણે બે જીવતી માટી તો કાલ વળી બીજું થઈ રહેતો. નાના મોઢા મોટી વાતો કરે છે ભલોથી એમ ના કહેતો. આજ આપણે બે જીવતી માટી શૈલેષભાઈ તો કાલ વળી બીજું થઈ રહેતો. ને ઘૂમટામાં તોણેલી કાયામાં ભાળું, ઘૂમટામાં તોણેલી કાયામાં ભાળું તો ભરમંડ આખું દેખાય કે ઘૂમટો તોણેલો રહેવા દો ભાઈ, નર્યું જગ જોયું નહીં જાય. આજ સુધી હોંભળતી આવી તીએ હાચું હાચ નહીં રે જીરવાય.